नमस्ते विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा संचालित डिजिटल अभ्यास श्रेणी में हूँ दीप्ति पटेल आप सर्वे नु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आजे आपने धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजी में पाठ 7 वनस्पतिनी जानकारी मेळवीए में पुष्प विषे माहिती मेळवीशुं। आजे आपणे पुष्पना प्रकार अने पुष्पना प्रजनन अंगो अने पुष्पना भागो विषे माहिती मेळवीशुं। विद्यार्थी मित्रों, पुष्प ए वनस्पतिनो रंगीन अने सुगंधीदार भाग छे। जुदी जुदी वनस्पतिमां पुष्पनो आकार, कद अने रंग जुदा जुदा होय छे। केटलीक वनस्पतिमां पुष्प आ रीते अलग अलग पांदळीवाळा, तो दतुरा जेवी वनस्पतिना पुष्प आ प्रकारे गरणी जेवा होय छे। तो केटलीक वनस्पतिमां पुष्प आवा नाना कदना पण होय छे। तो मोगरा जेवी वनस्पतिमां पुष्प आ प्रकारे गुस्सादार होय छे। परंतु विद्यार्थी मित्रों, आ दरेक प्रकारना पुष्पमां तमे जे जोई रह्या छो ए एनो रंगीन अने सुगंधीदार भाग पांदळियो छे। आपणे आ पुष्पोना प्रकार विषे अभ्यास करीए ते पहेला तेना भाग विषे भणीए। विद्यार्थी मित्रों, आ धतूरानो छोड़ छे। धतूरानो पुष्पनो अभ्यास करवाथी आपणने पुष्पना बधा ज अंगो विषेनो खूब ज सारो ख्याल आवे छे। शरूआतमां हूँ तमने पहला पुष्पना 5 भाग समझावुं। तो सौथी पहेलो भाग छे पुष्पदंड। विद्यार्थी मित्रों, पुष्पना दांडी जेवा भागने पुष्पदंड कहे छे। हूँ एक पुष्प तोड़ीने तमने बताऊँ। जुओ विद्यार्थी मित्रों, आ जे नीचेनो भाग छे दांडी जेवो एने पुष्पदंड कहे छे। पुष्पदंडनी व्याख्या आपणे कही शकीए कि पुष्पना दांडी जेवा भागने पुष्पदंड कहे छे। अरे आ पुष्पदंडनुं कार्य छे पुष्पने, आ समग्र जे पुष्प छे એ સમગ્ર પુષ્પને છોડ સાથે જકડી રાખવાનું। અહીંયા તમે અન્ય પુષ્પો પણ જોઈ શકો છો। જુઓ, આ આખું પુષ્પ પુષ્પદંડના આધારે છોડ સાથે જકડાયેલું છે। આ આખું પુષ્પ પુષ્પદંડ સાથે છોડ સાથે જકડાયેલું છે એટલે પુષ્પના દાંડી જેવા ભાગને પુષ્પદંડ કહે છે। યાદ રાખજો મિત્રો, પુષ્પદંડની વ્યાખ્યા પુષ્પના દાંડી જેવા ભાગને પુષ્પદંડ કહે છે અને એનું કાર્ય છે પુષ્પદંડ પુષ્પને છોડ સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે। અને મિત્રો, આ પુષ્પદંડના આધારે જ પુષ્પના 2 પ્રકાર છે, એક સદંડી પુષ્પ અને બીજું અદંડી પુષ્પ। હવે સદંડી પુષ્પ એટલે શું? તો જે પુષ્પમાં પુષ્પદંડ હોય તેવા પુષ્પને સદંડી પુષ્પ કહે છે। લગભગ મોટા ભાગના બધા જ પુષ્પમાં પુષ્પદંડ હોય છે જ। ગુલાબનું ફૂલ તમે જુઓ તો નીચેથી આ રીતે આપણે આમ પકડી શકીએ છીએ, એ એનો પુષ્પદંડ છે। ગુલાબ, મોગરો, જાસૂદ, ચંપો, કમળ, મોગરો, ગલગોટો, આ બધાની અંદર નાના કે મોટા પ્રકારે પુષ્પદંડ હોય જ છે। બીજો છે અદંડી પુષ્પ। તો જે પુષ્પમાં પુષ્પદંડ ના હોય તેવા પુષ્પને અદંડી પુષ્પ કહે છે। કોળાનું ફૂલ, હવે કોળું એટલે શું? તો આપણે દશેરાએ અથવા તો કોઈ હવન કર્યા હોય અને એ હવનના પછી આપણે જે કોળું વધારીએ છીએ તો એ કોળાનો વેલો આવે અને એ કોળાનું જે ફૂલ આવે એને પુષ્પદંડ હોતો નથી। તો આ રીતે પુષ્પદંડના આધારે પુષ્પના 2 પ્રકાર છે, સદંડી પુષ્પ, ઉદાહરણ તરીકે ગુલાબ, મોગરો, ચંપો, જાસૂદ, ગલગોટો, કમળ વગેરે, અને બીજો છે અદંડી પુષ્પ, ઉદાહરણ છે કોળાનું ફૂલ। હવે બીજો પ્રકાર જોઈએ, ભાગ જોઈએ પુષ્પનો, વજ્રચક્ર।
પુષ્પમાં જે આ લીલા રંગની રચના છે, આ તમને જે કોથળી જેવું દેખાય છે એને વજ્રચક્ર કહે છે. બીજું એક ઉદાહરણ આપું તમને જાસૂદનું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ જે આ રંગીન ભાગ છે એને વજ્રચક્ર કહે છે. જો એક એક પાંદડું, તમે જોજો ગુલાબની અંદર, કમળની અંદર આ પાંદડીઓ નીચે એક 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 છૂટી છૂટી હોય છે, એટલે એક પાંદડી હોય તો વજ્રપત્ર કહેવાય અને એક કરતાં વધારે હોય તો વજ્રચક્ર કહેવાય. તો પુષ્પની અંદર રહેલી આવી લીલા રંગની રચનાને વજ્રપત્ર કહે છે. હવે એનું કાર્ય શું? તો જ્યારે પુષ્પ કળી અવસ્થામાં હોય, હું તમને બતાવું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કળી સ્વરૂપે છે ત્યારે આખું જ વજ્રપત્ર એની ઉપર ટંકાયેલું છે. હવે જ્યારે એ કળીમાં ખીલે છે, થોડીક બહાર આવે, એટલે આ લાલ જે ભાગ છે પુષ્પની જે પાંદડીઓ એ બહાર આવતી હોય છે અને આ વજ્રપત્ર છે એની નીચે જતું રહે છે. અહીંયા તમે બીજું વધારે મોટું જોઈ શકો છો, નીચેનો ભાગ વજ્રપત્ર છે, શરૂઆતમાં આવી રીતે લીલા રંગની હોય અને પછી આ ભાગ બહાર આવે. તો પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરવાનું કામ આ વજ્રપત્ર કરે છે. દરેક વનસ્પતિમાં જ્યારે પુષ્પ કળી સ્વરૂપે હોય ત્યારે આ વજ્રપત્રથી ઢંકાયેલું હોય અને એ લીલા રંગનું હોય, એમાંથી એ પોષણ મેળવતું હોય. તો આપણે બે ભાગ જોયા. પહેલો ભાગ છે પુષ્પદંડ. પુષ્પના દાંડી જેવા ભાગને પુષ્પદંડ કહે છે, જે પુષ્પને છોડ સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. બીજો ભાગ જોયો વજ્રપત્ર. પુષ્પની લીલા રંગની રચનાને વજ્રપત્ર કહે છે. એક કરતાં વધારે વજ્રપત્ર હોય તો તેને વજ્રચક્ર કહે છે. તે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કદાચ બીજા એક આ નાના નાના પત્તા પણ જોવા મળશે, તો એ પણ એક પ્રકારના વજ્રપત્રો જ છે. ત્રીજો ભાગ છે ફૂલમણી. હા મિત્રો, પુષ્પનો રંગીન અને સુગંધીદાર જો કોઈ ભાગ હોય તો એ છે આ ફૂલમણી. આ ધતુરાના ફૂલની અંદર સફેદ રંગની ફૂલમણી હોય છે. જાસૂદના ફૂલમાં આ ગુલાબી રંગની ફૂલમણી છે. ફૂલમણીનું બીજું નામ પુષ્પમણી કે દલમણી પણ કહેવામાં આવે છે. બરાબર, ફૂલમણી પણ કહેવામાં આવે છે. આ ફૂલમણી એટલે કે એને દલ ચક્ર કહે છે. એક એક પાંદડી હોય તો એને દલપત્ર કહેવાય અને એક કરતાં વધારે પાંદડીઓ હોય તો એને દલ ચક્ર કહેવામાં. કેટલાક પુષ્પોમાં જાસૂદની જેમ ગુલાબ, મોગરો, કમળ, ગલગોટો, જાસૂદ, પછી ચંપો, આ બધાની અંદર આવી રીતે દલપત્રો છૂટા છૂટા હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. જ્યારે ધતુરો પછી પીળી કરે એ બધાની અંદર આ જે દલપત્રો છે એ એકબીજા સાથે જોડાઈ અને આખો ગરણી જેવો આકાર બને છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ફૂલ જ્યારે સંપૂર્ણ ખીલેલું હોય એટલે આ રીતે આખું ગરણી જેવો આકાર થતો હોય છે. હવે ચોથો ભાગ જોઈએ એનો, પૂંકેસર. વિદ્યાર્થી મિત્રો, આ ધતુરાનું ફૂલ હતું, એની ફૂલમણી મેં તોડી રાખી છે. અહીંયા તમે આ જે જોઈ રહ્યા છો એમાં આ જે લાંબા લાંબા છે, આ એક આના સિવાય આ વચ્ચે જે પીળા રંગનું તમને દેખાય છે ને, એ પીળા રંગના અંગ સિવાય આના સિવાયના આ જે પાંચ છે એને પૂં કેસર કહેવામાં આવે છે, જેને નર પ્રજનન, પૂ એટલે પુરુષ, બરાબર, એમ નર એટલે પુરુષ. પુષ્પનું નર પ્રજનન અંગ એટલે પૂંકેસર. એક હોય તો એને પૂંકેસર કહેવાય, એક કરતાં વધારે હોય તો એને પૂંકેસર ચક્ર કહેવાય, જેને પુષ્પનું નર પ્રજનન અંગ કહેવામાં આવે છે. આ પૂંકેસરના બે ભાગ છે. આ જે ઉપરનો જે ભાગ છે આ એને પરાગાશય, શબ્દ ખાસ યાદ રાખજો, પરાગાશય, એનું બીજું નામ છે પરાગકોષ. અને આ જે નીચેનો ભાગ છે એને તંતુ કહેવામાં આવે છે. ફરીથી પૂંકેસર વિશે જોઈએ. પૂંકેસરની વ્યાખ્યા શું? તો પુષ્પના નર પ્રજનન અંગને પૂંકેસર કહે છે. એનું કાર્ય તો નર પ્રજનન કોષો ઉત્પન્ન કરવાનું, અને બીજું કહેવું હોય તો પરાગનયનની ક્રિયામાં ભાગ ભજવે છે. હવે પરાગનયન એટલે શું એ હું તમને પછી શીખવાડું. તેના બે ભાગ કીધા હોય તો પરાગાશય એટલે કે પરાગકોષ અને તંતુ.
હવે બીજી એક વાત કરું મિત્રો, કે જ્યારે પુષ્પ ખીલે ત્યારે આ પરાગકોષ ફાટે, પરાગાશય ફાટે અને એમાંથી ઝીણી ઝીણી પરાગરજ ઉત્પન્ન થાય. અહીંયા તમે જાસૂદના પુષ્પની અંદર પણ એવા આ જે ઉપરના આ પીળા પીળા દેખાય છે, આ પીળા પીળા એ બધા પૂંકેસર છે. અને એ પૂંકેસર સૂર્યની ફૂલ ખીલે અને સૂર્યની ગરમીના કારણે ફાટે અને જે પરાગરજ નીકળે એ બરાબર. જુઓ અહીંયા મેં આંગળી ઉપર તમને લઈ અને બતાવવાનો પ્રયત્ન કરું હું તમને. જુઓ મિત્રો બરાબર, હા સ્પષ્ટ દેખાય છે. હવે આ પરાગરજ છે બરાબર. તો આ થઈ પુષ્પના ચોથા અંગની. હવે જોઈએ પુષ્પનું પાંચમું અંગ, સ્ત્રી કેસર. પુષ્પની અંદર પુંકેસરની સંખ્યા વધારે હોય છે, જ્યારે સ્ત્રી કેસરની સંખ્યા ઓછી હોય છે. આ ધતુરાના પુષ્પની અંદર રહેલું સ્ત્રી કેસર છે બરાબર. કેટલીક વખતે એક કરતાં વધારે સ્ત્રી કેસર હોય તો તેને સ્ત્રી કેસર ચક્ર કહેવામાં આવે છે. આ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. માદા એટલે સ્ત્રી. જ્યારે પુષ્પના જે આ પરાગ પુંકેસર છે એનો જે પરાગકોષ ફાટે અને જે પરાગરજ ઉત્પન્ન થાય એ પરાગરજ ઉપર ભમરા પતંગિયા જેવા કીટકો બેસે અને ત્યાં એ પરાગરજ ચીકણી અને હલકી હોવાને કારણે એમના શરીર ઉપર ચોંટે અને અહીંયા આવે અને અહીંયાથી આ પાતળી નળી દ્વારા નીચે જાય. અહીંયા હું તમને હમણાં તોડીને બતાવું. એ જ રીતે જાસૂદના પુષ્પની અંદર જે આ જુઓ એક કરતાં વધારે સ્ત્રી કેસર છે બરાબર. તો આ સ્ત્રી કેસર ચક્ર કહેવાય. હવે આ રીતે આપણે પુષ્પના મુખ્ય પાંચ ભાગ, પુષ્પદંડ, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર વિશે અભ્યાસ કર્યો. હવે સ્ત્રી કેસરના મુખ્ય ત્રણ ભાગ છે હું તમને બતાવું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આખું સ્ત્રી કેસર છે. એમાં જે આ ઉપરનો પીળાશ પડતો જે ભાગ તમને દેખાય છે એ ભાગ એને પરાગાસન એટલે કે પરાગને બેસવાનું આસન, આ જે ઉપરનો બોરિયો ચીકણો ભાગ છે ગાદી જેવો પોળો એને પરાગાસન કહે છે. જે પુંકેસર છે બરાબર, આ પુંકેસરની જે પરાગરજ ફાટે એ પરાગરજ આની ઉપર ચોંટે અને એ આ નળીની અંદર પણ એક પાતળી નળી હોય છે એની અંદર એ પરાગરજ ચીકણી હોવાથી ચીકણા દ્રવ્ય સાથે જોડાય અને એક પાતળી નળી બની અને અહીંયા એક શંકુ આકારનો ફૂલેલો ભાગ છે જેને બીજાશય કહેવામાં આવે છે એમાં જમા થાય છે. એટલે સ્ત્રી કેસરના ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને આ બીજાશય. હજુ પણ આપણે આને તોડીને હું તમને બતાવું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ફૂલેલો ભાગ બરાબર એ બીજાશયનો છે. સ્ત્રી કેસરનો સૌથી નીચેનો શંકુ આકારનો અંડા આકારનો ફૂલેલો ભાગ છે એને બીજાશય કહેવામાં આવે છે અને આ બીજાશયની અંદર પહેલેથી જ બીજાંડ, નાના નાના ઈંડા સ્વરૂપે બીજાંડ રહેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે ધતુરાના પુષ્પનું જાતે અવલોકન કરી અને જાત અનુભવ મેળવી શકો છો. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જાસૂદના પુષ્પની અંદર પણ આપણને સ્ત્રી કેસર અને તેના અંગો જોવા મળે છે. આપણે જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મેં જે આજુબાજુનું પુષ્પના જે ભાગ હતા એ બધા કાઢી દીધા એટલે આ જે ગુલાબી રંગનું છે એ સ્ત્રી કેસર છે અને જે પીળા રંગની છે એ પુંકેસર છે અને પુંકેસરમાંથી ફાટી અને પરાગરજ બહાર આવેલી છે અને આ જે ફૂલેલી રચના જે છે એ પરાગવાહિની છે અને નીચેનો જે આ શંકુ આકારનો ભાગ છે એ બીજાશય છે. હજુ પણ જો આને આપણે તોડીએ તો નીચેથી આખો પીળાશ પડતો ભાગ તમને જોવા મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ નીચેનો ભાગ બીજાશય છે, આ ઉપરના ભાગથી તૂટી ગયું અને એની અંદરનો જે પાત્રો નલિકા જેવો ભાગ છે એને પરાગ નલિકા કહેવામાં આવે છે. હવે જો હજુ પણ આને આપણે તોડીએ તો એમાંથી નાના પીળાશ પડતા અંડકો જેવું તમને જોવા મળશે જે એની અંદર જ બીજાંડ સ્વરૂપે હોય છે. જુઓ આ બરાબર, જ્યારે પરાગનયનની ક્રિયા થાય, કેવી રીતે પરાગનયનની ક્રિયા થાય એ હું તમને શીખવું.
जो विद्यार्थी मित्रों, आज परागरज फाटे छे ए पवन आवाने कारणे अथवा तो भमरा पतंगिया जेवा कीटकोने कारणे ए अस्त्रिकेशना परागाशन पर जाए। अहीं चिकासवारो भाग होवाथी ए परागरज अहीं परागवाहिनीमां थई अने चीकणो पदार्थ होवाथी अंदर थई अने छेक पराग नलिकामां थई अने अहीं बीजाशयमां आवे। अहीं बीजाशयमां पहलेथी ज हमणां मैं बताव्या ए प्रमाणे आ प्रकारना बीजांड હોય જ છે, જુઓ। અને એ બીજાંડ સાથે એ પરાગરજ મળી અને ફલનની ક્રિયા થાય અને એ ફૂલ થોડાક સમય પછી ખરી પડે અને એના નીચેના ભાગમાં ફળ જેવી રચના ઉત્પન્ન થાય। હવે બધી જ વનસ્પતિમાં વિદ્યાર્થી મિત્રો, દરેક વનસ્પતિમાં પુષ્પ આવ્યા પછી ફળ આવે જ એવું હોતું નથી। ગુલાબ, મોગરો, જાસૂદ, ચંપો, પછી ગલગોટો આ બધાની અંદર પુષ્પ આવ્યા પછી ફળ આવતા નથી। તમારે ગુલાબનો છોડ કે મોગરાનો છોડ વાવવો હોય તો એની ડાળી કાપી અને એને વાવવું પડે। જ્યારે કેટલીક વનસ્પતિમાં પુષ્પ આવ્યા પછી થોડાક સમય પછી એમાં ફળ પણ આવતા હોય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં તમને લાઈવ વિડિયો દ્વારા પુષ્પ અને પુષ્પના ભાગો તેના પ્રકાર વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો। તમે પણ તમારા આજુબાજુ ક્યાંયથી ધતુરા અને જાસૂદના પુષ્પ મળે તો તેનો અભ્યાસ કરી અને જાતે પ્રયત્ન કરી અને શીખવાનો પ્રયત્ન કરજો। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓમ નમઃ શિવાય, જય જય ગરવી ગુજરાત।